ડભોઈ નગરપાલિકા સહિત નગરના વિકાસલક્ષી બજેટ ભાજપ શાસિત સભ્યો દ્વારા તૈયાર કરેલ રજૂ કરવા હેતુ સામાન્ય સભા અનેક અડચણો વચ્ચે યોજાઈ, જેમાં પાલિકા સફાઈ કામદારોની ચાલતી હડતાલને પગલે પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે સામાન્ય સભા યોજાઈ હતી. આ પ્રસંગે શાસિત પક્ષ દ્વારા 3.18 કરોડના પુરાંતવાળું બજેટ રજૂ થયું, જેમાં વિરોધ પક્ષ દ્વારા અનેક ક્ષતિઓ અંગે ધ્યાન દોરી સુધારવાની શરતે સર્વાનુમતે બજેટ પાસ કરવામાં આવ્યું. ડભોઈ નગરપાલિકા છેલ્લા 23 દિવસથી સફાઈ કામદારોની હડતાલ ચાલી રહી છે. આ વચ્ચે નગરના સફાઈ, ડ્રેનેજ અને પાણીના વિકાસના કામો સાથેનું 3.18 કરોડનું બજેટ પ્રમુખ કાજલબેન દુલાનીના અધ્યક્ષસ્થાને શિપ ઓફિસર તેમજ પાલિકા ઉપપ્રમુખ MH પટેલ તેમજ કારોબારી સભ્ય વિશાલ શાહની હાજરીમાં તેમજ વિરોધ પક્ષ અને અન્ય તમામ સભ્યોની હાજરીમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ક્ષતિઓ હોય વિરોધ પક્ષના સુભાષભાઈ ભોજવાણી અને અપક્ષના HV શાહ દ્વારા બજેટમાં ઢોર ડબ્બા, સુગમ પારલ સહિત અનેક ક્ષતિઓ હોય ત્યારે તે ક્ષતિઓ સુધારો કરવાને શરતે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી, ત્યારે હડતાલને પગલે કોઈ આ ઝૂકતો બનાવ ન બને તે માટે DYSP, 2 PI, 6 PSI સહિત 91 પોલીસ સ્ટાફના ચાપતા બંદોબસ્ત વચ્ચે બજેટ રજૂ થયું હતું. રિપોર્ટર વિકાસ ચતુર્વેદી, BA ન્યૂઝ ગુજરાતી, ડભોઈ. આજ રોજ ડભોઈ નગરપાલિકા સમગ્ર સભા હોલ ખાતે શ્રીમતી કાજલબેન દુલાણીની અધ્યક્ષતામાં ડભોઈ નગરનું વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં આવ્યું. નગરના લોકોની પાણી, ગટર અને સાફ સફાઈની સમસ્યાઓ માટે વિશેષ કાળજી રાખતું આ બજેટ ભારતીય જનતા પાર્ટીના બોર્ડ દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. આ 3.18 કરોડની પુરાંતવાળું બજેટ છે, જેને સર્વાનુમતે મંજૂર કર્યું. ગુજરાતના સમાચાર આંગળીના ટેડવે આપના ફોનમાં જોવા માટે BA ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને લાઇક કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો.